આ ચૂંટણીમાં સ્લોગન આપ્યું. ગોપાલ ઇટાલિયાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. મહિલાઓને સૂચન કરતો હોય તેવો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. કથાઓ મંદિરોમાં કંઈ મળવાનું નથી, કથા મંદિરો શોષણના ઘર છે. કથામાં નાચવાના બદલે આ પુસ્તક વાંચો. આપના પ્રદેશ પ્રમુખ છે ગોપાલ ઇટાલિયા. અગાઉ પીએમનું અપમાન કરતો વિડીયો વાયરલ થયો હતો અને વધુ એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મારી તમારી માતા બહેનોને પણ રિક્વેસ્ટ કરવી જોઈએ કે હે મારી માવડીઓ, હે મારી બહેનો, હે મારી દીકરીઓ, કથાઓમાં કે મંદિરોમાં તમારું કંઈ વળવાનું છે નહીં. એ શોષણના ઘર છે. જો તમારે તમારો અધિકાર જોતો હોય, આ દેશ ઉપર તમારે શાસન કરવું હોય, સમાન દરજ્જો જોતો હોય, તો કથાઓમાં જે નાચવાના બદલે મારી બહેનો, મારી માવડીઓ, આ વાંચો. મારી તમારી માતા બહેનોને પણ રિક્વેસ્ટ કરવી જોઈએ કે હે મારી માવડીઓ, હે મારી બહેનો, હે મારી દીકરીઓ, કથાઓમાં કે મંદિરોમાં તમારું કંઈ વળવાનું છે નહીં. દેશ ઉપર તમારે શાસન કરવું હોય, સમાન દરજ્જો જોતો હોય, તો કથાઓમાં જે નાચવાના બદલે મારી બહેનો, મારી માવડીઓ, આ વાંચો. મારી તમારી માતા બહેનોને પણ રિક્વેસ્ટ કરવી જોઈએ. તો ગોપાલ ઇટાલિયાનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પહેલા પીએમનું અપમાન કરતો વિડીયો વાયરલ થયો હતો જે બીજા વિન્ડોમાં જોઈ રહ્યા છો, અને પહેલો વિન્ડો જે છે તેમાં આપ જોઈ રહ્યા છો કે મહિલાઓને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પુસ્તક વાંચો, મંદિરોમાં નાચવાથી કંઈ થવાનું નથી. તો આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ બે વિડીયો વાયરલ થયા હતા, સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયો ગોપાલ ઇટાલિયા દ્વારા અપમાન કરવામાં આવ્યું પીએમનું તેવું કહેવામાં આવી રહ્યું છે, અને એવા શબ્દોનો ઉચ્ચાર કરવામાં આવ્યો છે જે સામાન્ય રીતે આપણે બોલચાલની ભાષામાં નથી કરતા. આ શબ્દો બોલવામાં આવ્યા છે તેવો બીજેપી દ્વારા પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા વાયરલ વિડીયો મુદ્દે પત્રકાર પરિષદ કરવામાં આવી, અને જેમાં આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા જવાબ આપી વર્તુ પ્રહાર કરાયો છે. ઉપરાંત ઈસુદાન ગઢવી દ્વારા પણ આપ પાર્ટી તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. મુદ્દો જે છે એ ચૂંટણી છે, અને ભાજપ પાસે જ્યારે મોંઘવારીના મુદ્દે જવાબ નથી, બેરોજગારીના મુદ્દે જવાબ નથી, તૂટેલા રોડ મુદ્દે જવાબ નથી, પેપર ફોડવા વાળાને શા માટે બચાવવામાં આવે છે એનો જવાબ નથી, એટલે ભાજપવાળા રોજ રોજ ઉઠીને નવા નવા ગતકડાઓ ચાલુ કર્યા છે. પણ જનતાએ કહ્યું છે કે આ વખતે અમે કોઈ વિડીયો જોઈને કે ભાષણો જોઈને નહીં, મુદ્દો જોઈને મત આપવાના છે. મારી એક વિનંતી છે કે ગોપાલને કોઈ પણ રીતે કચડી નાખવા માટે ભાજપે ષડયંત્રો રચ્યા છે. તમે વિચાર કરજો, ગોધન ઝડફિયા પણ બોલ્યા છે પ્રધાનમંત્રી વિરુદ્ધ, વિડીયો છે. હાર્દિક પટેલ તો બેફામ બોલ્યા છે, વિડીયો છે, એ બે ખેસ પહેરી લીધા છે, એટલે એને કોઈ દિલ્હી બોલાવવામાં આવતું નથી. અને મહિલા આયોગ દિલ્હીને ગોપાલભાઈની ભાષાથી વાંધો પડ્યો, દિલ્હી બોલાવવાનો છે. કાલે ગોપાલ ઇટાલિયાજી દિલ્હી હાજર થાય છે. અમે પણ અહીંયા ઠેર ઠેર ગોપાલ ઇટાલિયાજીના સમર્થનમાં આખું ગુજરાત ઊભું થશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વાયરલ વિડીયો મુદ્દે વર્તુ પ્રહાર કરતા આપ પર કટાક્ષ કરાયો છે. તેમણે આડકતરી રીતે આપ અને ગોપાલ ઇટાલિયાને વિડીયોમાં થયેલી ટિપ્પણી મુદ્દે આડે હાથ લીધા. આપ સબ તો બહોત સમજદાર નાગરિક હો, યે વિચારો કો સમજને કા વિષય હૈ. વ્યક્તિ કા વિચાર ક્યા હૈ, વ્યક્તિ કા મિશન ક્યા હૈ, વો ઉનકે વિચારો સે સ્પષ્ટ नजर आ रहा है, और मुझे ये लग रहा है कि लोगों को पहचान जाना चाहिए बस.